ચલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. હવે સ્પર્ધા કોમન વેરિયેબલ આપણે પ્રશ્ન બે લઈએ. હમણાં સંખ્યા શોધો, એમાં પહેલું છે MCQ માં 28 માટે n ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે પદ મૂકીએ NCR પ્રમાણે, તો પર n ફેક્ટોરિયલ હશે, નીચે r ફેક્ટોરિયલ એટલે r ની રેખા પર 2 ફેક્ટોરિયલ મૂકીશું, અને નીચે n માઇનસ r તો એમાં પણ r ની રેખા પર 2 મૂકીશું. માઇનસ
આપણે શું લખીશું n માઈનસ r વેક્ટર લખીશું બરાબર છે બરાબર સમય ખાલી સૂત્ર પ્રમાણે આપણે છે એટલે હવે એને n માઈનસ નું સ્પ્લિટ કરીએ n માઈનસ n માઈનસ નું સ્પ્લિટ કરીએ બરાબર છે n માઈનસ નું સ્પ્લિટ કરીએ કૌંસમાં n માઈનસ n તો ઉસકો જશું ને એટલે વત્તા 2 બરાબર 15 પછી n માઈનસ 2 નીકળી ગયા n માઈનસ 2 નીકળી ગયા આ બાજુ n ક્રોસ ને n માઈનસ 2 એ પણ નીકળી ગયા તો n ક્રોસ માં n માઈનસ 2 બરાબર 15 આ બાજુ બે ભાગાકાર થશે બે ભાગ થશે ન કરવાનો છે તો n ક્રોસ માં n માઈનસ 2 બરાબર 15 ત્રિષ્ઠ ઓકે તો ત્રિષ્ઠ એવા બે ભાગ પર ક્રમિક કે જો મોટી સંખ્યા પહેલા પડે 5 5 ત્રિષ્ઠ અને 6 5 5 ત્રિષ્ઠ થાય પણ 6 ઉકાળી પહેલા લેવાનું તો આપણે 6 ગુણ્યા 5 n ક્રોસ માં n માઈનસ 2 અને વે પ્રમાણે ગોઠવીએ તો n ક્રોસ n માઈનસ 2 બરાબર 6 ક્રોસ માં 6 માઈનસ 1 તો 5 સેટ થઈ ગયા તો n ની વિગત શું સેટ થઈ ગયું 6 માટે આન્સર n બરાબર 6 આપણો શું આવશે જવાબ આવશે ક્લિયર કે ભાઈ 6 બરાબર 4 ગુણ્યા 80 બરાબર 7 ગુણ્યા 80 થી તો n ની કિંમત કેટલી થોડો અવગણ આવે છે બરાબર ધ્યાન રાખો ઉડાન મેં પાછળ દાખલા છે એટલે પ્રેક્ટિસ કરવાની તો તો ચલો ચાર ગુણ્યા હવે n ને ક્યાં n સી ઉપર તો ઉપર n કેપિટલ આવશે છેદમાં આ ની જગ્યા પર 4 કેપિટલ અને n માઇનસ આ ની જગ્યા પર 4 કેપિટલ બરાબર 7 અહીંયા પણ n કેપિટલ આ ની જગ્યા પર 3 કેપિટલ n માઇનસ આ ની જગ્યા પર 3 કેપિટલ ચલો હવે આગળ એક દાખલામાં ચર્ચા કરે છે કે બરાબરનું ચિહ્ન હોય એટલે ગુણોત્તર કહેવાય બરાબરનું ચિહ્ન હોય ગુણોત્તર કહેવાય બરાબર છે યાર ભાગા કરતો એન કેપિટલ એન કેપિટલ બરાબર છે ઉડી જશે ભાગા કરવો આ બંને ઉડી જશે બરાબરનું ચિહ્ન હોય ઉડી જશે ઓકે તો હવે ઉપર અહીંયા એક હોય તો 4 એકા 4 વાગ્યા કૌંસમાં અને નીચે 4 કેપિટલ હોય 24 4 ગુણ્યા 9 ગુણ્યા 2 ગુણ્યા 1 24 કૌંસમાં એન માઇનસ 4 કેપિટલ બરાબર એ પણ 7 એકા 7 છેદમાં 3 કેપિટલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 6 6 કેપિટલ કૌંસમાં એન માઇનસ 3 કેપિટલ થાય પણ એન માઇનસ 3 કેપિટલ આપણે છોડીએ તો આગળ એન માઇનસ 4 કેપિટલ થાય ત્યાં સુધી છોડવા માટે જેથી કરીને આ એન માઇનસ 4 કેપિટલ અને આ એન માઇનસ 4 કેપિટલ નીકળી જાય બરાબર છે હવે ધ્યાન રાખો 4 એકા 4 અને 4 થી 24 પણ ઉડી ગયું કે ભાઈ આ 6 પણ ઉડી ગયું અને આ 6 પણ ઉડી ગયા તો અહીંયા આપણો વધશે 1 જ બરાબર 7 છેદમાં n માઇનસ 3 હવે n માઇનસ 3 ને 1 સાથે ગુણીએ બરાબર છે તો ભાગાકાર જે ગુણાકારમાં લાગે તો n માઇનસ 3 બરાબર આ બધું 7 ના 7 તો n બરાબર આ 7 માઇનસ 3 છે આ બધું લઈ ગયું તો પ્લસ 3 થાય ત્યાં કે n બરાબર આપણા ગુણા સંખ્યાની કિંમત મળી હશે 10 તો એ સાથે આપણા સ્વાધ્યાય 6.2 જે પ્રશ્ન 2 છે બરાબર છે થોડો વિચાર કરેલો છે ટેકનિકલી ખાસ તમારે ધ્યાન રાખવું પડે છે રાઈટ